આપણે આ વસ્તુઓની અસર જાણતા નથી અને તેઓ શું જાણે છે તે હું હજી પણ સમજી શક્યો નથી લોકોને હંમેશા આશ્ચર્ય થતું તમે કેવી રીતે ટકી શકો છો તમે કોઈ પણ ઋતુમાં જાઓ બે ત્રણ અઠવાડિયા રોકાઈને પાછા આવો છો તે લગભગ પોણા લીટર જેટલું થશે તમે બસ તે પીવો એ જ તો ખોરાક છે અને તમે એટલા ઉર્જાવાન રહો છો કે મતલબ તમારે આખા દિવસ માટે બીજા કશાયની જરૂર નથી આપણે ભૂલી ગયા છીએ કે માટી એ સૌથી મહાન અને સૌથી જટિલ અને અત્યાધુનિક ઇકોસિસ્ટમ છે માત્ર પૃથ્વી પર જ સમગ્ર બ્રહ્માંડમાં તે માત્ર આ ગ્રહ પર જ નહીં આ બ્રહ્માંડમાં આપણી જાણમાં છે તેટલા બ્રહ્માંડમાં આપણે આ ગ્રહની માટી ઉપરના સ્તર જેવું બીજું કંઈ પણ હોય તે જાણતા નથી તે એટલું બધું જટિલ અને અત્યાધુનિક છે અને વિવિધ પ્રજાતિઓ અને તેઓ જે કેવી રીતે કાર્ય કરે છે તેની વચ્ચેની અદભુત ભાગીદારી છે અને પૃથ્વીનું બધું જ રસાયણશાસ્ત્ર તેના દ્વારા સંચાલિત થાય છે પરંતુ ઘણા ઘણા લોકો તેને ધૂળ કહે છે જો તે ધૂળ છે તો તમે અને હું ધૂળની ગુણો છીએ હેલો કમનસીબે આપણે જીવંત વસ્તુઓને નિર્જીવ વસ્તુઓ તરીકે ગણીએ છીએ અરે નિર્જીવ વસ્તુઓને પણ આદરથી જોવાની જરૂર છે પરંતુ કમનસીબે જીવંત અસ્તિત્વની સાથે આપણે આવો વ્યવહાર કરીએ છીએ કેમ કે કોઈએ આપણા મગજમાં આ વિચાર મૂકી દીધો છે કે અહીં દરેક અન્ય જીવ ફક્ત મનુષ્યની સેવા કરવા માટે છે મેં ભારતના જંગલોમાં ઘણો સમય વિતાવેલો છે મેં બધા વિવિધ જીવોનું અવલોકન કરવામાં ઘણો સમય પસાર કર્યો છે માત્ર મોટા જ નહીં નાના પણ કેમ કે તમરા તીત્તી ઘોડા કીડી ઉધઈ તમે જાણતા હોવા જોઈએ કે તેઓ કોણ છે કેમ કે તમે જાણો છો હું જંગલોમાં રહેલો છું મારો વાઘ સાથે નજીકથી સામનો થયેલો છે મારો હાથીઓ સાથે ખૂબ નજીકથી સામનો થયેલો છે અને ભારતીય જંગલી ભેંસ એ એક આતંક છે પરંતુ હું તેમની ખૂબ આસપાસ અને નજીક રહ્યો છું આ બધા અનુભવો પછી જ્યારે તમે જંગલમાંથી બહાર આવો છો ત્યારે જો કંઈ તમને યાદ રહેવાનું હોય તો તે છે જંતુઓ આપણે આ વસ્તુઓની અસર જાણતા નથી અને તેઓ શું જાણે છે તે હજી સુધી પણ હું સમજી શક્યો નથી તેમનો અવાજ ચાલુ થશે ચોક્કસ સમયે તમને ખબર છે ખાસ કરીને દક્ષિણના વરસાદી જંગલમાં બરાબર પરોડના અઢી વાગે ચક તેઓ અટકી જશે ત્રીસ સેકન્ડ ની અંદર બીજું જૂથ શરૂ થઈ જશે તેઓ કલાકો સુધી અવાજ કરશે દરરોજ હું બસ ઘડિયાળ જોયા કરું બરાબર અઢી વાગે શું કરી છે છે એવું જે તમે અને હું શોધી શક્યા નથી બરાબર હું કહું છું ઘડિયાળ વિના બીજા કંઈ પણ વિના તેઓ સેકન્ડે સેકન્ડ નો સમય જાણે છે કેવી રીતે પણ તે જાણે છે જેમ કે પક્ષીઓ જાણે છે કે કેવી રીતે તેમની જોડે તેમનું પોતાનું જીપીએસ છે અને જંતુઓ પાસે તેમની પોતાની ઘડિયાળ છે અને તેઓ બરાબર જાણે છે અને જો તમે ફક્ત તેમનું અવલોકન કરો તો તમે જાણી જશો કે આજે વરસાદ પડવાનો છે હું જંગલમાં કોઈ પણ સાધન વિના હતો મેં જે પહેર્યું હતું તેના સિવાય બીજું કશું નહોતું તો વરસાદ મહત્વની વસ્તુ છે કારણ કે જો આ દક્ષિણ ભારતના જંગલોમાં વરસાદ શરૂ થાય તો તે ત્રણ દિવસ સુધી સતત પડી શકે છે ઠીક છે તો તમારે કોઈ જગ્યા શોધી લેવી જોઈએ નહીતર તમારા હાડકાં પણ પલળી જશે તે એટલો બધો હોય છે જો તમે જંતુઓનું અવલોકન કરો તો તેઓ વરસાદની તૈયારી કરી રહ્યા હોય છે પછી ભલે આકાશમાં વાદળો ન હોય પણ હું તેમનો વિશ્વાસ કરું છું જો હું તેમને જોઉં તો હું જાણું છું કે વરસાદ પડશે અને જયારે તેઓ કહે છે તે સાચું જ હોય હવામાનશાસ્ત્રી તમે જાણો છો વિશ્વમાં માત્ર બે જ વ્યવસાયો છે જ્યાં તમે પચાસ ટકા સમય ખોટા હોઈ શકો છો કાં તો તમે હવામાનશાસ્ત્રી હો છો કાં તો તમે જ્યોતિષી હો મે સાંભળ્યું છે કે તમને બધાને મધ ખૂબ પ્રિય છે ચાલો હું તમને મારી મધની વાર્તા કહું કહી શકું છું હા પ્લીઝ હું તેમના જેવો જ છું હું સાંભળી રહ્યો છું હું મારી જાતને માણી રહ્યો છું પ્લીઝ કહો તો જ્યારે હું ભારતના જંગલોમાં રખડતો હતો ત્યારે મોટા ભાગે એકમાત્ર ખોરાક જે મને ટકાવી રાખતો હતો તે મધ હતો બીજું બધું ખાતો તો પણ એની વાત મારે અત્યારે કરવી નથી મોટા ભાગે મધ લોકોને આશ્ચર્ય થતું તમે કેવી રીતે ટકી જાઓ છો કોઈ પણ ઋતુમાં તમે જાઓ છો તમે બે ત્રણ અઠવાડિયા રોકાઈને પાછા આવો છો તમે તે કેવી રીતે કરો છો સરળ મારી યુક્તિ એ હતી કે સામાન્ય રીતે તે સમયે અમે ચેકસ્લો વાક્ય ચેક રિપબ્લિકની મોટરસાયકલ એ સમયે ચલાવતા હતા આ બધા દિવસોમાં બધું જ સંવેદનશીલ છે તમે જાણો છો તમે પહેલાની જેમ કંઈ કહી ના શકો તમે અહીં થોમસ બોલી શકો છો તો અમે જાવા અથવા યઝદી પર સવારી કરતા તો તેમાં પેટ્રોલ ટ્યુબ હોય છે સામાન્ય રીતે તમને સાત આઠ ઇંચની પેટ્રોલ ટ્યુબની જરૂર હોય છે પરંતુ હું હંમેશા પંદર સોળ ઇંચ જેટલી વધારાની પેટ્રોલ ટ્યુબ રાખતો કેમકે તે કઠણ થઈ જાય તો તમે તેને કાપીને પાછી લગાવી શકો છો રબર કઠણ થઈ જાય છે અને તે મારા મધ માટે પણ હતી તો જ્યારે હું મોટરસાયકલને જંગલમાં પાર્ક કરું અને તેને બધી ડાળીઓ અને એવી વસ્તુઓથી ઢાંકી દઉં પછી હું પેટ્રોલની ટ્યુબ કાઢીને મારા ખિસ્સામાં મૂકી દઉં અને જંગલમાં જાઉં પછી હું ઝાડ પર ચડી જાઉં અને ટેકરી પર ત્યારે મને ખબર નથી કે અહીં કેવા પ્રકારની મધમાખીઓ હોય છે મને આનો અનુભવ નથી ત્યાં ભારતના જંગલોમાં કાળી માખીઓ હોય છે તે આટલી મોટી લગભગ દોઢ ઇંચ લાંબી અને પશ્ચિમ ઘાટમાં મધ અદ્ભુત છે કેમ કે ત્યાં જેવી વનસ્પતિની વિવિધતા કદાચ વિશ્વમાં અન્ય કોઈ જગ્યાએ નથી ત્યાં જેવી છોડની પ્રજાતિઓની સંખ્યા જેમ કે વિશ્વમાં બીજે કશે નથી તો હું ત્યાં જાઉં અને જે વિશાળ મતપુડા હોય તેઓ તેને તે પ્રકારની ડાળી પર બનાવે છે જ્યાં રીંછ ચડી શકતા નથી એક રીંછનું વજન આશરે સિત્તેર થી પંચ્યાસી કિલોગ્રામ જેટલું હોય છે તો મધમાખીઓ એટલી હોશિયાર હોય છે કે તેઓ તેને એવી જગ્યાએ બનાવશે જ્યાં રીંછ તેના સુધી પહોંચી ન શકે ફક્ત તે પ્રકારની ડાળી પર જેના પર રીચ જઈ શકે નહીં કેમ કે નહીં તો ડાળી વાંકી વળી જશે અને નમી જશે તો હું લગભગ સિત્તેર કિલોગ્રામથી થોડો વધારે હતો તો હું તેના પર સરકીને જાઉં તેની નજીક જાઉં મારી પાઇપ તેની અંદર ઘુસાડું અને મધ પી જાઉં હું એક લીટરના પોણા ભાગ જેટલું મધ પીઉં અને તે દિવસ પૂરતું મારું કામ થઈ ગયું હોય તો હું ઘણા અઠવાડિયા સુધી ફક્ત મધ પર જીવતો હતો અને ભારતમાં હની શેફળ તરીકે ઓળખાતી જાતિઓ છે જેને તે લોકો જેનું કૃબાસ કહે છે તો હું ગયો અને તેમની સાથે રહ્યો અને તેઓ માત્ર મધ પર જીવે છે દરરોજ સવારથી સાંજ સુધી બસ તેમની જોડે વાંસના પ્યાલા હોય છે લગભગ આટલા ઊંચા લગભગ પોણો લિટર ભરી શકાય તેટલા તમે ફક્ત મધ જ પીઓ તે જ ખોરાક છે અને તમે એટલા ઉર્જાવાન રહો છો કે મતલબ વાત ન પૂછો આખા દિવસ તમને બીજા કશાયની જરૂર નથી તમે ઝાડ પર ચડો છો તમે તમામ પ્રકારની ઉન્મત વસ્તુઓ કરો છો પણ પરંતુ તે તમારી સંભાળ રાખે છે એક લીટર મધ તો હું બસ તમને કહી રહ્યો છું કે મેં સાંભળ્યું છે ઉછેર અહીં એક મોટી વાત છે તે કદાચ તમે તમારા દેશમાં કર્યું છે તેમાંની સૌથી સ્માર્ટ વસ્તુઓમાંની એક છે તે તમને કામ લાગશે તે ભવિષ્યમાં કામ લાગશે માત્ર મધ જ નહીં